આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટપટી એવી બટેટાની સૂકી ભાજી સાથે એકદમ પોચા રૂ જેવા થેપલા તો આ થેપલા તમે એકવાર બનાવી બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો આ થેપલા બહુ જ ટેસ્ટી બને છે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા મસ્ત એકદમ સોફ્ટ એવા આપણા થેપલા તૈયાર થયા છે તો ચાલો બનાવીએ બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે એકદમ પોચા થેપલા અને સૂકી ભાજી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ વચ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો તો હવે સૌથી પહેલાં એકદમ સરસ ટેસ્ટી અને પોચારો જેવા મેથીના થેપલા બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ ઘઉંનો જે આપણે રોટલીનો લોટ યુઝ કરતા હોઈએ એ લીધો છે એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ થેપલામાં ઉમેરવાથી થેપલાનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે અહીંયા આપણે અડધા કપ જેટલી ઝીણી સમારેલી મેથીની ભાજી અને સાથે વન ફોર્થ કપ જેટલી કોથમીર ઉમેરીશું અહીંયા આપણે મેથીના થેપલા બનાવીએ છીએ તો થોડા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું મોળું અથવા ખાટું દહીં ઉમેરવાનું દહીં ઉમેરવાથી થેપલા એકદમ સરસ પોચા બને છે સાથે એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દેશું અને હવે અહીંયા આપણે મસાલા ઉમેરીશું મસાલામાં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અડધી ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર સાથે આપણે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર લેશું સાથે આપણે આ થેપલાને એકદમ ટેસ્ટી બનાવવા માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન કરતાં થોડા ઓછા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરીશું હવે આપણે આમાં થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે તો પહેલાં આપણે આમાં જે ભાજી અને દહીં ઉમેર્યું છે એને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું ગોળના કોઈ મોટા ટુકડા ના રહે એના માટે ગોળને પણ સારી રીતે હાથથી મસળી અને લોટ સાથે મિક્સ કરતા જશું તો આ સ્ટેજ પર આપણે પહેલાં બધું મિક્સ કરી દેવાનું અને પછી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને આપણે રોટલી જેવો લોટ બાંધી લેશું થેપલાનો લોટ બહુ વધારે કઠણ નહીં બાંધવાનો એટલે થેપલા એકદમ સરસ પોચા બને તો અહીંયા તમે જુઓ થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને મેં લોટ બાંધી લીધો છે આટલો લોટ બાંધવા માટે અહીંયા મારે અડધા કપ કરતાં પણ ઓછું પાણી લાગ્યું છે હવે આપણે આ લોટને થોડો એવો રેસ્ટ આપી દેશું તો હાથ પર થોડું તેલ લગાવી લોટને આ રીતે સરસ થોડો સુવાળો કરી દેશું અને આને ઢાંકી દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી લોટમાં સરસ કુણપ આવી જાય અને આપણો લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે બટેટાની સૂકી ભાજી બનાવીએ બટેટાની સૂકી ભાજી બનાવવા માટે પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેશું તેલ આપણું એકદમ સરસ ગરમ થાય એટલે આપણામાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું તમારે સૂકી ભાજીમાં થોડી રાય ઉમેરવી હોય તો ઉમેરી શકાય અહીંયા મેં અડધી ટી સ્પૂન કરતાં થોડી ઓછી હિંગ લીધી છે બે મીડિયમ સાઇઝના ચીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અને સારી રીતે વઘારને તેલ સાથે મિક્સ કરી દેશું મીડિયમ ગેસની ફ્લેમ પર મરચાંના ટુકડાને થોડા સતળાવા દેસું અને આ સ્ટેજ પર એક ઇંચ આદુના ટુકડાને આ રીતે છીણીને ઉમેરીશું તો આદુ મરચાં અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો તો આ રીતે આદુ ઉમેર્યા પછી થોડા આપણે મસાલા ઉમેરીશું અહીંયા મેં અત્યારે મસાલામાં હળદર પાવડર લીધો છે અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર તેલમાં ઉમેરવાથી સૂકીભાજીનો કલર એકદમ સરસ આવશે હવે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટેટાના ટુકડા લીધા છે બટેટા બાફ્યા પછી થોડા ઠંડા થાય પછી એને આ રીતે કટ કરી લીધા હવે આપણે અહીંયા અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મેં બટેટા બાફ્યા ત્યારે પણ થોડું મીઠું ઉમેર્યું હતું તો મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને એકદમ સારી રીતે બટેટા અને મસાલાને મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ મેં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે હવે આ સૂકી ભાજીને એકાદ મિનિટ માટે થવા દેસું એકાદ મિનિટ પછી આ રીતે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરીશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટી એવી બટેટાની સૂકી ભાજી અને આપણે સૂકી ભાજી બનાવી ત્યાં સુધીમાં લોટે પણ એકદમ સરસ રેસ્ટ કરી લીધો છે તો હવે આપણે હાથ પર થોડું તેલ લગાવી ફરી લોટને થોડો એવો મસળી લેશું તો અહીંયા તમે જુઓ મેં લોટ આપણે જેવો રોટલીનો લોટ હોય એ જ રીતનો રાખ્યો છે વધારે આ લોટ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એ રીતનો રાખવાનો હવે આ રીતે રોટલીના લુવા જેટલા આપણે લુવા તૈયાર કરી લેશું અને થેપલાને વણી લેશું તો લુવાને મેં કોરા લોટમાં ડસ્ટ કરી દીધો અને પછી આ રીતે આપણે સરસ થેપલાને વણી લેશું તો ઘણા લોકોની એવી ફરિયાદ હોય કે થેપલા બનાવ્યા પછી ચવ્વળ થઈ જતા હોય તો એવું ના થાય એના માટે થેપલાને વણ્યા પછી આ રીતે બધો એક્સ્ટ્રા લોટ થેપલા પરથી કાઢી લેવાનો તો અહીંયા મેં સરસ એક થેપલાને વણી લીધું છે આ જ રીતે આપણે પહેલાં બે ત્રણ થેપલાને વણી અને પછી થેપલાને એકસાથે સાથે શેકીશું તો આ રીતે આપણે બધા થેપલાને વણી લેશું તો અહીંયા તમે જુઓ એ જ રીતે મેં બીજા થેપલાને પણ વણી લીધું થેપલા પર એક્સ્ટ્રા લોટ નહીં રાખો એટલે થેપલા બિલકુલ ચવડ નહીં બને તો હવે આપણે થેપલાને શેકી લઈએ થેપલાને શેકવા માટે હાઈ ગેસની ફ્લેમ પર તવાને મેં ગરમ કરી લીધો છે થેપલાને આ રીતે તવા પર ઉમેર્યા પછી થોડા નાના બબલ આવે એટલે થેપલાની સાઈડને ચેન્જ કરી દેશું અને હવે થોડું થેપલું નીચેથી થાય એટલે આ રીતે એક ટી સ્પૂન જેટલું એક બાજુ તેલ ઉમેરીશું સાઈડ પર તેલ નહીં ઉમેરવાનું આ રીતે થેપલા પર તેલ લગાવી સાઈડને ચેન્જ કરી દેસું અને બીજી બાજુ પણ આપણે થોડું એવું તેલ લગાવી દેસું અને બંને બાજુ આ રીતની સરસ ગોલ્ડન ડિઝાઇન આવે ત્યાં સુધી થેપલાને થવા દેસું તો થેપલાને બેથી ત્રણ જ વાર ફેરવી અને તમારે આ રીતે ડિઝાઇન આવે એ રીતનું શેકી લેવાનું એટલે થેપલું બિલકુલ ચવડ નહીં થાય તો એ જ રીતે અહીંયા મેં તવા પર બીજા થેપલાને ઉમેરી દીધું છે અને એ થેપલું થોડું થાય એટલે સાઈડ ચેન્જ કરી આપણે આ રીતે એક બાજુ તેલ લગાવી દેશું અને ફરી થેપલાની સાઈડને ચેન્જ કરી બીજી બાજુ તેલ લગાવી અને એકદમ સરસ ડિઝાઇન પડે ત્યાં સુધી શેકી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મેં થેપલાને શેકી લીધું છે તો તૈયાર કરેલા થેપલાને આપણે પ્લેટમાં લઈ લેશો અને હવે ગરમા ગરમ થેપલા અને સૂકી ભાજીને આપણે સર્વ કરી દેશું તો હું આ થેપલા અને સૂકી ભાજીને દહીં સાથે સર્વ કરીશ તો તાજું મોડું ફ્રેશ દહીં તમે આ થેપલા અને સૂકી ભાજી સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે તો અહીંયા મેં સૂકી ભાજી દહીં અને આપણા થેપલાને સવ કરી દીધા છે તો તમે હવે આ થેપલાને જો એકદમ સરસ આપણા થેપલા સોફ્ટ બન્યા છે આ થેપલા તમે એકવાર બનાવી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો સફરમાં લઈ જવા માટે તમે આ રીતે થેપલા બનાવશો તો બહુ જ ટેસ્ટી પણ બનશે અને બે થી ત્રણ દિવસ સુધી બિલકુલ આવા જ રહેશે તો તમે આ રીતે આ થેપલા અને સૂકી ભાજીની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વીડિયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ